અને હવે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. 14 તારીખે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો, તેમાં 44 જવાનો શહીદ થયા હતા અને આ શહીદોના પાર્થિવ દેહને માદરે વતન પણ લાવવામાં આવ્યા હતા. અંતિમ વિધિ કરવામાં આવી, શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી રહી છે. આજના મહત્વના સમાચારોની આપણે વાત કરીએ તો હુમલાને લઈને દેશવાસીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે અને દેશની જનતાનો બસ એક જ અવાજ છે કે હવે બદલો લેવામાં આવે, કારણ કે આ પાકિસ્તાન નહીં સુધરે. વારંવાર પાકિસ્તાન પોતાની નાપાક હરકત કરી રહ્યું છે, પાકિસ્તાન પોતાની નફટાઈથી બાજ નથી આવી રહ્યું. જોકે પ્રધાનમંત્રીએ પણ હવે સેનાને છૂટો દોર આપી દીધો છે અને એના જ પગલે આજે એક સર્વદળીય બેઠક પણ મળી હતી રાજનાથસિંહની અધ્યક્ષતામાં, જેમાં તમામ પક્ષના નેતાઓની પણ હાજરી જોવા મળી હતી. આજ અંગે આપણી સાથે ન્યૂઝ રૂમથી જોડાયા છે અરુણ શાહ લાઈવ. અરુણ, ખાસ કરીને હુમલો થયો છે તેને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તમામ લોકોની એક જ માંગ છે કે હવે બદલો લેવામાં આવે અને એવો બદલો લેવામાં આવે કે પાકિસ્તાન બીજી વાર હુમલો કરતા પણ વિચાર કરે. અને એને જ લઈને આજે એક સર્વદળીય બેઠક પણ મળી, જેમાં તમામ પક્ષોના નેતાઓ પણ હાજર રહ્યા, ખાસ કરીને ગુલામ નબી આઝાદ અને શરદ પવારની પણ ઉપસ્થિતિ રહી. ચોક્કસ રીતે કહી શકાય કે 14 ફેબ્રુઆરીનો એ બનાવ જે રીતે બન્યો અને તેને અત્યારે 48 કલાક જેવો સમય પૂર્ણ થવાના આરે છે, ત્યારે ચોક્કસ રીતે કહી શકાય કે ન માત્ર એનડીએ સરકાર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર, પરંતુ વિપક્ષ કોંગ્રેસ સહિત તમામ પક્ષો દ્વારા જેને સમર્થન પ્રાપ્ત થયું છે અને માત્ર એક જ સૂર બેઠકમાં વ્યક્ત થાય છે. મહત્ત્વપૂર્ણ રીતે જોઈએ તો હવે પાકિસ્તાનની કોઈ પણ હરકતોને ચલાવી લેવી શક્ય નથી અને આ હરકતોને કોઈ પણ સંજોગોમાં નાપાક પ્રવૃત્તિ પાકિસ્તાન દ્વારા હજુ પણ જે રીતે કરવામાં આવી રહી છે તેને ચલાવી શકાય નથી, એવો સ્પષ્ટ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. નવી દિલ્હીમાં જો જોઈએ તો જે રીતે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આ સર્વપક્ષીય બેઠકનું આયોજન થયું હતું. સમગ્રતઃ ચર્ચા બેઠક દરમિયાન શું થઈ તેમજ હવે હાલની પરિસ્થિતિ, હાલના તબક્કે જે પરિસ્થિતિ પ્રવર્તે છે, ખાસ કરીને જોઈએ તો જમ્મુ કાશ્મીરના પુલવામા સહિતની જે પરિસ્થિતિ પ્રવર્તે છે, સમગ્ર વાસ્તવિકતા શું છે, સર્વપક્ષીય દળની બેઠકમાં કયા પ્રકારના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી, હવે પછી આતંકવાદને મિટાવવા માટે શું કરી શકાય, સમગ્રતઃ મુદ્દાની ચર્ચા કેન્દ્રસ્થાને રહી છે ત્યારે શું ગતિવિધિ છે અંગે માહિતી આપવા માટે મારી સાથે ઉપસ્થિત છે મારા સહયોગી સંવાદદાતા કામેશ ચોકસી. કામેશજી, સમગ્ર દિવસની જો ગતિવિધિ જોઈએ તો આજનો જે અપડેટ છે એ હાલના તબક્કે અત્યારે જે જમ્મુ કાશ્મીરના પુલવામા સહિતની જે મહત્વના આતંકવાદી સ્થાનો છે ત્યાં કયા પ્રકારની પ્રવૃત્તિ હાલના તબક્કે શું સ્થિતિ છે, બીજું મહત્વનું દિલ્હીને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી સર્વપક્ષીય બેઠક જે યોજવામાં આવી તેમાં જે મુદ્દાની ચર્ચા રહી, કયા ચર્ચાના કેન્દ્રસ્થાને મુદ્દાઓ રહ્યા? ચોક્કસથી અરુણજી, આપને જણાવી દઉં કે હવે તો સમગ્ર દેશની એક જ વાત છે, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. કારણ કે પુલવામા 14 ફેબ્રુઆરીએ જે હુમલો કરવામાં આવ્યો હતો એને હુમલાનું સ્વરૂપ ન આપી શકાય, એને યુદ્ધનું સ્વરૂપ આપી શકાય. હુમલાનો જવાબ હુમલો હોય અને યુદ્ધનો જવાબ યુદ્ધ હોય, બહુ સીધી વાત છે, સીધો સંકેત છે. સમગ્ર દેશવાસીઓની એક જ વાત છે, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. પાકિસ્તાન તરફથી 14 ફેબ્રુઆરીએ જે પણ આતંકી હુમલો કરવામાં આવ્યો, પુલવામાના અવંતીપુરા વિસ્તારમાંની આ ઘટના હતી કે જ્યારે આપણા જવાનોનો જે કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યાં આગળ જે બ્લાસ્ટ કરવામાં આવ્યા, જૈશ એ મોહમ્મદ સંગઠને જેની જવાબદારી સ્વીકારી અને આ બ્લાસ્ટમાં 44 જવાનો શહીદ થયા તો 27 જવાનો ઇજાગ્રસ્ત થયા. 2019ના વર્ષની સૌથી મોટી દુઃખદાયક અને આઘાતજનક આ ઘટના છે. આ ઘટનાને હુમલાનું સ્વરૂપ ના આપી શકાય અને યુદ્ધનું સ્વરૂપ આપી શકાય, એવો સૂર દેશવાસીઓનો અત્યારે સામે આવી રહ્યો છે. મંતવ્ય ન્યૂઝના માધ્યમ દ્વારા, એનાલિસિસના માધ્યમ દ્વારા દેશવાસીઓની જે રજૂઆત છે તે આપની સમક્ષ પહોંચી રહી છે. સમગ્ર દેશમાં અત્યારે જે પણ 44 જવાનો જે શહીદ થયા છે તેમના માટે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ વિરોધ પ્રદર્શન આતંકીઓ સામે થઈ રહ્યા છે, તો બીજી બાજુ 44 જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, તો ત્રીજી બાજુ દેશ અને દુનિયામાંથી વિવિધ ભાગોમાંથી શહીદોના પરિવારજનોને સૌથી મહત્ત્વપૂર્ણ જણાતી સાંત્વના અને સહાનુભૂતિનો ધોધ વરસ્યો છે અને સાથે જ બાળક તેમના શહીદોના બાળકો માટે સહાયનો ધોધ પણ વરસવાનો શરૂ થઈ રહ્યો છે. આજના દિવસની વાત કરવામાં આવે તો સવારે 11 કલાકે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠકનું સત્તાવાર રીતના આયોજન કરવામાં આવ્યું, જેમાં
સર્વ પક્ષોના જે પણ મહત્વના નેતાઓ છે, રાહુલ ગાંધી, શરદ પવારથી માંડી મુખ્તાર અબ્બાસ નકવી અને તમામ જે પણ લીડર જે હતા તેઓએ આ બેઠકમાં ભાગ લીધો અને તમામ બેઠકને અંતે એક જ સૂર બહાર આવ્યો કે જ્યારે આતંકવાદ સામે લડવાની વાત છે ત્યારે માત્ર એનડીએ સરકાર નહીં પણ એનડીએ સરકારની સાથે તમામ પક્ષો એકજૂટ થયા છે અને સૌએ એક જ વાતમાં સૂર પુરાવ્યો છે કે જો આતંકવાદ સામે લડવાની વાત હોય તો ભાજપ સરકાર કેન્દ્ર સરકારની સાથે તમામ પક્ષો કોંગ્રેસ સાથેના જેટલા પણ તમામ પક્ષો છે તે એકજૂટ છે અને સાથે મળી અને આતંકવાદની લડાઈ લડવામાં આવશે. આજે બપોરે જ્યારે પણ મહારાષ્ટ્રના નાગપુરમાં અને યવતમાળ ખાતે જ્યારે પ્રધાનમંત્રી મોદીની સભા થઈ ત્યારે પણ તેમણે સીધો જ સૂચક ઇશારો કર્યો હતો કે સેનાના જવાનોને હવે સત્તાવાર રીતના છૂટો દોર આપવામાં આવ્યો છે, તમામ સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. દેશના જવાનો અને આર્મીની જે સેના છે તે સ્થળ અને સમય નક્કી કરે અને આ આતંકવાદનો બદલો લે. એટલે એક રીતે બદલો લેવા માટેનો હવે નિર્ધાર કેન્દ્ર સરકાર નહીં સમગ્ર દેશ દ્વારા કરવામાં આવે છે એવું ચોક્કસ રીતે કહી શકાય. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો જ્યાં સુધી એનઆઈએની વાત છે, નેશનલ ઇન્વેસ્ટિગેશન ઓફ એજન્સીની જે વાત છે, એ દિશામાં કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સંદર્ભે શું કહેશો? ચોક્કસથી આપને જણાવી દઉં કે એનઆઈએ તરફથી આજે શરૂઆત તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વહેલી સવારથી જ આજે પુલવામા સેક્ટરમાં એનઆઈએની ટીમ પહોંચી ગઈ હતી અને પુલવામા સેક્ટરથી આજુબાજુના 25 કિલોમીટરનો જે એરિયા છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને એકે એક વસ્તુની ભાળ મેળવવામાં આવી. સામાન્ય રીતના કહી શકાય કે એનઆઈએની ટીમે સઘન તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ ફોરેન્સિકની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો એ પણ સામે આવ્યો છે કે આ પુલવામામાં જે અવંતીપુરામાં જે બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટમાં આરડીએક્સનો ઉપયોગ કરાયો હતો, જેની માત્રા પ્રચંડ હોય છે અને આ પ્રચંડ બ્લાસ્ટના લીધે આજે 44 જવાનો શહીદ થયા છે. તો એનઆઈએ દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે એટલે તેમાં જે રિપોર્ટ આવ્યો છે તે મુજબ આરડીએક્સનો ચોક્કસ રીતે આ સમગ્ર બ્લાસ્ટમાં ઉપયોગ થયો છે અને તેના મુખ્ય કારણ રૂપે જ આ 44 જવાનો શહીદ થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 27 જેટલા સેના જવાનો છે તેઓ ઈજાગ્રસ્ત બન્યા છે. જી બિલકુલ. અરુણ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. જોકે આજે સર્વદળીય બેઠક મળી જેમાં તમામ પક્ષોના નેતાઓની પણ હાજરી રહી અને તમામે એક જ સૂર સાથે કહ્યું છે, તમામે સમર્થન પણ જાહેર કર્યું છે અને હવે લડત અને હવે બદલો લેવાની વાત કરી છે. રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક મળી હતી જેમાં ગુલામ નબી આઝાદ, શરદ પવાર સહિતના નેતા પણ હાજર રહ્યા હતા. બીજી તરફ એનઆઈએની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. હુમલામાં આરડીએક્સનો ઉપયોગ કરાવવામાં આવ્યો હોવાનો પણ ખુલાસો આ તપાસમાં થયો છે. હવે દેશની જનતાનો એક જ અવાજ છે કે પાકિસ્તાન સામે બદલો લેવામાં આવે અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવે. પાડોશી દેશમાંથી આતંકવાદને સમર્થન મળતું હોવાની પણ વાત કરી હતી.